तो गाइज आपणे पहला नंबरनी जे मिथ छे ए आपणने आपे छे अजय राठवा अने एमनी मिथ कंईक एवी छे वुकोंग कैरेक्टर लो अने रेंक मोड चालू करो अने लॉबीमां वुकोंग बनो त्यारे जुओ वुकोंग केवुं घास बने छे। आनाथी तमे जाणी शको छो के क्यो मेप आवशे। मारी ट्रिक विडियोमां लेजो लव फ्रॉम जीजे 34। तो गाइज भाईनुं केवुं कंईक एवुं छे आ वुकोंग कैरेक्टरनी मददथी आपणे जाणी शकशुं के आपणी गेममां आगळ क्यो मेप आववानो छे। तो चालो आपणे एकवार जोईए के शुं खरेखर आवुं पण थाय छे। तो मित्रों हूँ अहीं आवी गयो छुं गेम मां अने अहीं मैं वुकोंग कैरेक्टर ने पण लई लीधुं छे। तो हवे आपणे करशुं अहीं रेंक मोड ने सिलेक्ट। तो अहीं आपणे रेंक ने सिलेक्ट करी लीधो अने त्यार पछी आ गेम ने करी दईए अहींथी आपणे शुरू। अहीं आपणे स्टार्ट उपर क्लिक करी दीधुं छे अने જોઈએ આપણું મેચ મેકિંગ ક્યારે લાગે છે। ઓકે, તો ફાઇનલી અહીં આપણું મેચ મેકિંગ પણ લાગી ગયું છે અને હવે લગભગ લોબી પણ આવવાની જ છે। તો ગાઈઝ અહીંયા લોબી પણ આવી ગઈ છે। તો આપણે સૌથી પહેલા તો થોડા દૂર જઈએ આ બધાથી, ઓકે ને। તો અહીંયા તમે જોઈ શકો છો હું લોબીમાં આવી ગયો બરમુડા અથવા તો પરગેટરી મેપ। તો અહીંયા આપણે જે આ સેકન્ડો બાકી છે એટલો વિડિયો અહીંયા કટ કરી દઈએ। તો ગાઈઝ અહીંયા હવે ફક્ત 5 જ સેકન્ડની વાર છે અને 5 સેકન્ડ પછી આપણે જે ગેમ છે શરૂ થશે અને આપણે જોઈશું કે કયો મેપ આવે છે। તો અહીંયા આપણી ગેમ પણ શરૂ થઈ ગઈ છે અને ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આપણો બરમુડા મેપ આવ્યો છે। અહીંયા લોબીમાં નોર્મલ ઘાસ બન્યું હતું અને એનાથી આવી ગયો છે આપણો જૂનો અને જાણીતો બરમુડા મેપ। તો અહીંયા હવે આપણે ફરીથી એકવાર રેન્ક ગેમમાં શરૂ કરીએ અને જોઈએ આ વખતે લોબીમાં જઈએ અને આપણે જે વુકોંગને ઓન કરીએ અને ત્યાર પછી કયું વુકોંગ બને છે। ઓકે, તો અહીંયા આપણે લોબી આવી ગઈ છે અને હવે જઈએ આપણે સૌથી પહેલા તો આ હેલીપેડ ઉપર અને ત્યાં જઈને આપણો જે વુકોંગ છે તેને ઓન કરીએ અને જોઈએ આ વખતે કયું વુકોંગ બને છે। તો અહીંયા આપણે વુકોંગ તો ઓન કરી દીધું અને તમે જોઈ શકો છો જેવી રીતે અલ્ફાઇન મેપમાં બને છે એ જ રીતે અહીંયા વુકોંગ બન્યું છે। તો મિત્રો આ વખતે આપણો જે વુકોંગ છે એ જેવી રીતે નવા મેપમાં બને છે જે આપણો અલ્ફાઇન મેપ આવ્યો છે તેમાં બને છે એ જ રીતે અહીંયા બન્યો છે। તો હવે આપણે આ લોબીની જે ગેમ છે એ કઈ રીતે થાય છે, મતલબ કે અહીંયા હવે કયો મેપ આવે છે એ આપણે જોવાનું છે। અહીંયા હવે 10 સેકન્ડની વાર છે અને જ્યાં સુધીમાં સેકન્ડો પૂરી ના થાય ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરી દો અને જો તમને નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દેખાતું હોય તો એને પણ તોડી નાખો, ફોડી નાખો, મતલબ કાળું કરી નાખો, પેડે કરી દેજો। અને અહીંયા આપણી જે ગેમ છે એ પણ હવે શરૂ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અલ્ફાઇન મેપ જ આવ્યો છે। તો હાયર ભાઈની મિત 100% સાચી છે, જો તમે વુકોંગ કેરેક્ટરનો ઉપયોગ કરો છો તો લોબીમાં જ તમે જોઈ શકો છો કે આપણે આપણી ગેમમાં કયો મેપ આવવાનો છે। તો ગાઈઝ ત્યાર પછીની આપણી બીજા નંબરની જે મિથ છે એ આપણને આપે છે ગુજરાતી ગેમર્સ અને એમની મિથ કંઈક એવી છે સ્ટેપ 1 બેઝ અને લેવલ 3ની બેગ પહેરવો, સ્ટેપ 2 પછી એક બાઇક શોધો, સ્ટેપ 3 પછી બે જણ બાઇક પર બેસી જાઓ, જે આગળ બેઠો હશે તેની બેગ ગાયબ થઈ જશે, ટ્રિક વિડીયોમાં લેજો લવ ફ્રોમ આણંદ। ઓકે, તો ગાઈઝ ચાલો આપણે આવું કરીએ અને જોઈએ કે શું ખરેખર આપણું જે બેગ છે એ ગાયબ થઈ જાય છે। તો ગાઈઝ અહીંયા હું અને મારો ફ્રેન્ડ બંને આવી ગયા છીએ ગેમમાં અને અમારા બંને પાસે લેવલ 3નું બેગ પણ છે અને અમારી પાસે એક બાઇક પણ છે। તો હવે આપણે શું કરવાનું છે, આ બાઇકમાં અહીંયા બેસી જવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો અમે બેસી ગયા અને હું ડ્રાઈવ કરું છું અને મારું જે બેકપેક હતું એ અહીંયા ગાયબ થઈ ગયું છે, કે જો આપણો ફ્રેન્ડ આપણી સાથે બેસે તો આપણું જે બેકપેક છે એ ગાયબ થઈ જાય છે। અરે હાયર ફાઈની મિત્રો 100% સાચી છે અને જો તમને આ રીતે ના દેખાણું હોય તો કંઈ વાંધો નહીં, આપણા ફ્રેન્ડ પાસે જે છે ઊંચા લેવલનું બેકપેક છે। તો અહીંયા હવે આપણે શું કરશું, આપણા ફ્રેન્ડને ડ્રાઈવ કરવાનું કહીએ અને આપણે એની પાછળ બેસીએ। તો અહીંયા તમે જોઈ શકો છો અમે બંને ગાડીમાં બેસી ગયા અને આપણા ફ્રેન્ડ પાસે જે પાંખુંવાળું બેકપેક હતું એ પૂરેપૂરું ગાયબ થઈ ગયું છે। આપણે અહીંયા નીચે ઉતરી જઈએ તો એ બેકપેક ફરીથી આવી જાય છે, અહીંયા તમે જોઈ શકો છો યાર એકદમ ભયંકર પાંખું છે। તો અહીંયા આપણે જો બેસીએ તો તરત જ એ બેકપેક ગાયબ થઈ જશે। તો હાયર ભાઈની મિત 100% સાચી છે અને જો આવી જ રીતે તમારી પાસે કોઈ પણ નવી મિથ છે, નવી ટ્રિક છે તો નીચે કોમેન્ટમાં જણાવી દેજો અને હાયર વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, જરૂર આજના વિડીયોને લાઈક કરી દેજો અને ચાલો હવે જોઈએ આપણે આપણા ત્રીજા નંબરની જે મિથ છે તેને। તો ગાઈઝ આપણે ત્રીજા નંબરની જે મિથ છે એ આપણને આપે છે અશ્વિન FF અને એમની મિથ કંઈક એવી છે મેક્સિમ કેરેક્ટરને લેવલ અપ કરવાથી મળતા ટી શર્ટમાં તેનો સ્પેલિંગ ખોટો છે, મેક્સિમ બી લાઈક ગજબ બેઇજ્જતી હૈ લવ ફ્રોમ જીજે 37। તો ચાલો યાર આપણે જોઈએ કે શું ખરેખર આવું પણ છે।
તો ગાઈસ અહીંયા હું આવી ગયો છું ગેમ માં અને અહીંયા આપણે શું કરવાનું છે સૌથી પહેલા તો મેક્સિમ કેરેક્ટર નું નામ જોવાનું છે તો અહીંયા આપણે કેરેક્ટર માં આવી ગયા અને આર યુ મેક્સિમ કેરેક્ટર અને એનો સ્પેલિંગ કઈક એવો છે એમ એ એક્સ આઈ એમ તો અહીંયા કેરેક્ટર માં તો કઈક એવું નામ છે પણ ભાઈ આપણને કીધું છે કે આના એક ટી-શર્ટ માં એનું અલગ નામ અહીંયા આપણે એ ટી-શર્ટ ને પણ જોઈ લઈએ પણ મને ખબર નથી કે ભાઈ જે ટી-શર્ટ કહે છે એ ટી-શર્ટ કયું છે પણ અહીંયા મેક્સિમ જેવું જ લખેલું એક બીજું ટી-શર્ટ છે મતલબ આજ કદાચ ટી-શર્ટ હોય શકે મને ખાસ ખબર નથી પણ અહીંયા તમે જોઈ શકો છો આમાં જે લખેલું છે એનો સ્પેલિંગ છે એમ આઈ એક્સ એ એમ તો અહીંયા જે આ નામ લખ્યું છે એમાં પણ કંઈક અલગ છે અને જે આપણે કેરેક્ટરમાં નામ જોયું એમાં પણ અલગ છે અને બંનેને આપણે એક સાથે જોઈ લઈએ એટલે આપણને ખબર પડે તો અહીંયા તમે જોઈ શકો છો આ કેરેક્ટરમાં જે મેક્સિમ લખ્યું છે તેમાં આપણને એમ પછી એ જોવા મળે છે અને ટી-શર્ટમાં એમ પછી આઈ જોવા મળે છે મતલબ આઈ અને એ બંને એકબીજાની જગ્યા ફેરવી લીધી છે હાયર ભાઈની મિત 100% સાચી છે અને મેક્સિમ કેરેક્ટરને પણ એવું થતું હશે કે ગજબ બેઇજ્જતી હે તો યાર ચાલો હવે જોઈએ આપણે આપણા ચોથા નંબરની જે મિત છે તેને પ્લીઝ મારી મિથ લેજો લવ ફ્રોમ રાજકોટ ઓકે તો ગાઈસ ચાલો આપણે જોઈએ કે શું ખરેખર આવું પણ થાય છે તો અહીંયા આપણે લોન વોલ્ફમાં ગેમ શરૂ કરી દીધી છે અને જોઈએ પરસેસ કરવાનું કોની પાસે આવે છે તો આપણી પાસે આવે તો સારું ઓકે તો અહીંયા આપણી પાસે જ આવી ગયું છે ફટાફટ આપણે કોઈ પણ એક ગન ઉપર ટેપ ટેપ કરીને આને વારંવાર લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મેં M1887 ને સિલેક્ટ કરી છે અને યાર આનો એમો તો વધતો જાય છે ઓકે ને તમે જોઈ શકો છો યાર મેં 1202 એમો લઈ લીધી છે અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે 2 M10 છે અને બંનેમાં તમે એમો જોઈ લો મતલબ 1202 એમો 1000 થી પણ વધારે જો આપણે બેગ ખોલીને જોઈએ તો બેગમાં પણ બધી આપણને શોટગનની એમો જોવા મળશે તો હાયર ભાઈની મિત 100% સાચી છે લોન વોલ્ફમાં જો તમે એક જ ધારી ગન ખરીદો છો તો એની જે ગોળીઓ છે એ વધતી જ જશે તો હાયર ભાઈની મિત 100% સાચી છે અને ચાલો હવે જોઈએ આપણે આપણા પાંચમા નંબરની જે મિત છે તેને તો ગાઈઝ આપણી પાંચમા નંબરની જે મિત છે એ આપણને આપે છે રાજપૂત ગેમિંગ અને એમની મિત કંઈક એવી છે સ્ટ્રીટ બોય બંડલના શૂઝ પહેરાવો અને જોવો શૂઝના બે બાજુના આગળ તરફ એટલે કે મોઢા પાસે બંને અલગ અલગ છે પ્લીઝ મારી મિત લેજો લવ ફ્રોમ દ્વારકા કે તો અહીંયા ભાઈનું કેવું કંઈક એવું છે સ્ટ્રીટ બોય બંડલના જે શૂઝ છે તે બંને અલગ અલગ છે અરે યાર આવું તો કદાચ નહીં હોય પણ ચાલો આપણે જોઈ લઈએ તો યાર મારી પાસે તો સ્ટ્રીટ બોય બંડલ નથી પણ મારા એક ફ્રેન્ડ પાસે સ્ટ્રીટ બોય બંડલ છે તો અહીંયા મેં એની આઈડીને ઓપન કરી લીધી છે અને આઈડીમાં મારું નામ છે પણ આ આઈડી મારી નથી ઓકે ને ગાઈઝ તો અહીંયા આપણે શું કરવાનું છે આપણું જે સ્ટ્રીટ બોય બંડલ છે તેને પહેરાવવાનું છે તો ઓકે સૌથી પહેલાં તો આપણે આને આખું જ પહેરાવી લઈએ અને ત્યાર પછી આના જે શૂઝ છે તેને જોઈએ તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો હાયર ભાઈની મિત 100% સાચી છે અહીંયા તમે જોઈ શકો છો એક બાજુનું જે શૂઝ છે તેમાં કંઈક અલગ છે અને એક બીજું જે શૂઝ છે તેમાં પણ અલગ છે મતલબ બંને અલગ અલગ છે તો અહીંયા એક શૂઝમાં આપણને દાંત દેખાતા હોય એ પ્રકારનું દેખાય છે અને એક બાજુના શૂઝમાં આપણને એવું કંઈ નથી દેખાતું તો હાયર ફાઈની મિત 100% સાચી છે આ જે સ્ટ્રીટ બોય બંડલ છે તેના શૂઝ છે એ અલગ અલગ છે તો બસ યાર આજના વિડીયોમાં આટલું જ હતું જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને ચાલો હવે મળશું એક ફરીથી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા